હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો આના પહેલાના લેક્ચરની અંદર આપણે ગણિતમાં આદેશની રીત શીખી ચૂક્યા. આજે આપણે વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવા માટેની બીજી રીત એટલે કે લોપની રીત શીખવા જઈ રહ્યા છીએ. લોપની રીત છે એ ખૂબ સરળ અને વધુ ઉપયોગી થાય છે કે કોઈ પણ તમને રકમ આપી હોય તેની અંદર જો કહેવામાં આવેલ ન હોય કે આ રીતનો ઉપયોગ કરો તો વધુ પડતા સ્ટુડન્ટ્સ આ લોપની રીતનો જ ઉપયોગ કરે છે. તો લોપની રીતને સમજવા માટે આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ. તો સ્ટુડન્ટ્સ, ઉદાહરણ નંબર 11 કે જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 45 ઉપર છે, જેની રકમ જોઈએ કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે તો તેમની માસિક આવક મેળવો. એટલે કે ભાઈ, બે વ્યક્તિ છે, એની માસિક આવક એટલે કે મહિને એની સેલેરી આપી છે, એનો ગુણોત્તર થાય 9:7 અને એમનો માનસિક ખર્ચ એટલે કે જાવક એટલે કે ખર્ચો ગણીએ તો દર મહિને 4:3 છે બંનેનો. જો દરેક વ્યક્તિ માસિક 2000ની બચત કરે એટલે કે 2000 રૂપિયાની સેવિંગ કરે, બચાવે છે, તો એમની સેલેરી એટલે કે દર મહિનાની મંથલી ઇન્કમ આપણે ગણવાની છે. તો એમના માટે પહેલા આપણે સમીકરણ બનાવવા જોઈશે, જે અહીંયા આપ્યા નથી તો ચાલો બનાવી લઈએ. આવા દાખલા તમે ધોરણ 8ની અંદર વધુ કરી ગયા છો કે જ્યારે પણ આ પ્રકારના ગુણોત્તર આવે એટલે એમાં કઈ રીતે ધારવાનું. તો કે ધારો કે બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને કેટલી 7x છે તથા તેમનો ખર્ચ અનુક્રમે 4y અને 3y છે, આટલું નક્કી થઈ ગયું. પછી હું કીધું તો કે એમની માસિક બચત કેટલી છે, રૂપિયા 2000ની. હવે સમીકરણ 2 કઈ રીતે બનશે તો એના માટે જોઈએ કે દાખલા તરીકે તમારા મમ્મી તમને 10 રૂપિયા વાપરવા માટે આપે છે. આ 10 રૂપિયામાંથી તમે 5 રૂપિયા વાપરા અને 5 રૂપિયાની શું કરો છો, બચત કરો છો, બરોબર. એટલે કે 5 રૂપિયા બચાવવા એ કેમ ખબર પડે, તો કે 10 - 5 કરો એટલે જવાબ કેટલો મળ્યો, 5. એટલે કે માસિક આવક માઇનસ માસિક ખર્ચ ઇઝ ઇક્વલ ટુ શું આવે, બચત. તો અહીંયા એ જ કર્યું. તો પેલી વ્યક્તિ માટે કેટલું થાય, તો કે માસિક આવક 9x ઓછા માસિક ખર્ચ 4y બરાબર બચત થઈ ગયું. પાછું જોઈએ, માસિક આવક ઓછા માસિક જાવક એટલે કે માસિક ખર્ચ બરાબર કેટલા, 2000. આ પેલા વ્યક્તિ માટેનું સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજા વ્યક્તિ માટે માસિક આવક માઇનસ ખર્ચ એટલે 7x - કેટલા આવે, 3y બરાબર 2000. પહેલી ખબર કઈ રીતે થયું, તો કે માસિક આવક ઓછા માસિક ખર્ચ બરાબર શું થાય, બચત. એટલે કામ લખી દો, આવક ઓછા ખર્ચ બરાબર શું આવે, બચત. આ સમીકરણ આપણે ખાલી યાદ રાખવાનું છે, કે લખવાનું થતું નથી. આ તો વાત થઈ સમીકરણ કેમ બનાવવું, પણ લોપની રીત ક્યાં આવી આમાં, તો કે એ હવે શરૂ થઈ. લોપ એનો અર્થ શું થાય, તો કે દૂર કરવું. તો કે તમારી પાસે 2 સમીકરણ છે, એમાં એવું કંઈક ગુણાકાર કરો કે જેથી કોઈ પણ એક ચલનો શું થઈ જાય, લોપ એટલે કે દૂર થઈ જાય. તો એવું ક્યારે શક્ય બને, તો કે ચલ હોય એના સહગુણક કેવા કરવાના, સરખા. અને જો 2ની નિશાની સરખી તો શું કરવાની, બાદબાકી. અને જો નિશાની વિરુદ્ધ હોય તો શું કરવાનો, પ્લસ. આ આપણે સમજ માટે અહીંયા જોઈએ. દાખલા તરીકે મારે વાયનો લોપ કરવો, તો સમીકરણ 1ને મારે કેટલા વડે ગુણવાના, 3 વડે. અને અહીંયા મારે બીજા સમીકરણને કેટલા વડે ગુણવા પડશે,
ચાર વળી કેમ ખબર પડી? તો કે વાય ના સહગુણક હોય બંને માં વિરુદ્ધમાં ગુણાવાના થાય, એટલે કે અહીંયા ત્રણ હતા તો સમીકરણ એક ને કેટલા વડે ગુણાવ્યા? ત્રણ વડે. અહીંયા ચાર છે સહગુણક, તો સમીકરણ બે ને કેટલા વડે ગુણાવશું? ચાર વડે. પહેલી સમજ ફરી એક વાર જોઈએ કે અહીંયા ચાર હતા એટલે સમીકરણ બે ને ચાર વડે ગુણશું, અહીંયા ત્રણ છે એટલે સમીકરણ એક ને કેટલા વડે ગુણશું? ત્રણ વડે. તો ચાલો હવે ઈ સમીકરણ કેવું બનશે એ જોઈએ. હવે સ્ટુડન્ટ આપણે સમીકરણ એક ને કેટલા વડે ગુણવાનું હતું? ત્રણ વડે. તો ચાલો સમીકરણ એક ને ત્રણ વડે ગુણીએ. તો સમીકરણ એક ને ત્રણ વડે ગુણો એટલે નવ ત્રણ સિત્યાવીસ એક્સ ઓછા ના ઓછા ચાર ત્રણ બાર વાય બરાબર બે હજાર ગુણ્યા ત્રણ એટલે છ હજાર. ત્યારબાદ સમીકરણ બે ને ચાર વડે ગુણવાના હતા, તો સમીકરણ બે ને ચાર વડે ગુણો. સાત ચાર અઠ્યાવીસ એક્સ પાછા ચાર ત્રણ બાર વાય બરાબર ચાર ગુણ્યા બે હજાર એટલે આઠ હજાર. તો આ રીતે આપણને સમીકરણ ત્રણ અને સમીકરણ ચાર મળ્યા. તો અહીં તમે જુઓ કે વાયના સહગુણક કેવા થઈ ગયા? સરખા. પણ વાયના સહગુણકની નિશાની સરખી છે એટલે બેની શું કરવી પડશે? બાદ બાકી. મેં તમને એની પહેલાંય કીધું હતું કે જો નિશાની સરખી તો બાદ બાકી, જો નિશાની વિરુદ્ધ હોય તો શું કરવાનો? સરવાળો કરવાનો. આટલો ખ્યાલ આવ્યો. ત્યારબાદ આગળ વધીએ. નિશાની સરખી છે એટલે સમીકરણ ચાર માંથી સમીકરણ ત્રણ ને બાદ કર. એટલે હવે બે ની શું કરીએ? બાદ બાકી કરીએ. તો ડાબી બાજુના ની ડાબી બાજુ અને જમણી બાજુ ની જમણી બાજુ બાદ બાકી થાય. તો પેલા સમીકરણ ચાર ની ડાબી બાજુ લખી માઇનસ સમીકરણ ત્રણ ની ડાબી બાજુ બરાબર ચાર ની જમણી બાજુ માઇનસ ત્રણ ની જમણી બાજુ લખી. હવે અહીંથી કાઉન્ટ છોડીએ. અઠ્યાવીસ એક્સ ના અઠ્યાવીસ એક્સ માઇનસ બાર વાય ના માઇનસ બાર વાય માઇનસ સિત્યાવીસ એક્સ ના માઇનસ સિત્યાવીસ એક્સ માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ બાર વાય બરાબર ના બરાબર આઠ હજાર ઓછા છ હજાર એટલે કેટલા થઈ ગયા? બે હજાર. માઇનસ બાર વાય પ્લસ બાર વાય કેન્સલ એટલે વાય નો લોપ થઈ ગયો અહીં. અઠ્યાવીસ એક્સ ઓછા સિત્યાવીસ એક્સ એટલે ખાલી એક્સ વધે બરાબર ના બરાબર બે હજાર ના બે હજાર. તો અહીં તમને એક્સ ની કિંમત મળી ગઈ. હવે આ એક્સ ની કિંમત આપણે સમીકરણ એક માં મૂકી દઈએ. તો ત્યાં નવ ના નવ એક્સ ની જગ્યાએ બે હજાર માઇનસ ના માઇનસ ચાર ના ચાર વાય ના વાય બરાબર બે હજાર ના બે હજાર. નવ ગુણ્યા બે હજાર એટલે જવાબ મળે અઢાર હજાર. માઇનસ સોરી પ્લસ બે હજાર આ બાજુ આવે એટલે કેવા? માઇનસ બે હજાર. માઇનસ ચાર વાય ઓલી બાજુ જાય એટલે કેવા? પ્લસ ચાર વાય. આટલી સમજ પડી. ત્યારબાદ અઢાર હજાર ઓછા બે હજાર એટલે જવાબ મળે સોળ હજાર બરાબર ચાર વાય ના ચાર વાય. ચાર ગુણાકારમાં છે બરાબર ની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. સોળ હજાર ભાંગા ચાર કરો એટલે અહીંયા છેદ ઉઠશે ચાર હજાર ગુણ્યા ચાર એટલે ચાર ચાર કેન્સલ. તો વાય બરાબર શું મળી ગયું? ચાર હજાર. આપણને અહીં રકમમાં કીધું હતું માસિક આવક મેળવવાનું. હવે આપણે બંને વ્યક્તિની માસિક આવક કેટલી થઈ રહી હતી? તો કે પેલા વ્યક્તિની નવ એક્સ અને બીજાની સાત એક્સ. તો એક્સ ની જગ્યાએ મૂકી દો બે હજાર. તો બંનેની માસિક આવક અનુક્રમે નવ ગુણ્યા બે હજાર એટલે જવાબ કેટલો મળે? અઢાર હજાર. અને બીજા વ્યક્તિની સાત વાય હતી એટલે સોરી સાત એક્સ હતી એટલે એક્સ ની જગ્યાએ બે હજાર મૂકો એટલે જવાબ મળે ચૌદ હજાર. એટલે કે અહીંયા એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના હતા? બે હજાર. નવ ગુણ્યા બે અઢાર હજાર અને નવ ગુણ્યા બે સોરી સાત ગુણ્યા બે એટલે ચૌદ હજાર. આમ બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે કેટલી થશે? અઢાર હજાર અને ચૌદ હજાર થાય. તો અહીં આપણું ઉદાહરણ નંબર અગિયાર કમ્પ્લીટ.
હવે જો સ્ટુડન્ટ્સ આ વાય મેળવું ન હોત તો પણ ચાલે, આ તો મારે તમને લોકની રીત સમજાવી હતી એટલે મેં તમને અહીં વાય મેળવ્યું, પરીક્ષામાં એક્સ મેળવો તો પણ ચાલે, કારણ કે આપણે અહીં ખાલી એની આવક મેળવવાની છે, એનો માસિક ખર્ચ મેળવવાનો નથી. જો માસિક ખર્ચ હોય તો 4y ને 3y ની અંદર y ની કિંમત મૂકવાની થાય. હવે ઉદાહરણ નંબર 11 કમ્પ્લીટ થયા બાદ આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ નંબર 12 જેની રકમ આવી કંઈક છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોકની રીતે મેળવો. તો અહીં આપણી પાસે બે છે સમીકરણ, 2x + 3y = 8 અને બીજું છે 4x + 6y = 7. હવે અહીં આપણે શું કરવાના છે તો કે x કે y નો લોપ કરવાનો. તો કઈ નહીં, કઈ બંનેને આ સહગુણક કેવા કરી નાખો સમાન, જેનો લોપ કરવો હોય તે ચલના. કે અહીં આપણે એક્સ નો લોપ કરવો છે માટે આપણે એક્સ ના સહગુણક કેવા કરશું સરખા. કે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 4 છે અને અહીંયા 2, જો બે ના સહગુણક સરખા કરવા હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણવા પડે. તો ચાલો જોઈએ, તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા, તો સમીકરણ 1 ને 2 વડે ગુણો, તો 2 2 4x + 3 2 6y = 8 2 16. તો આ તમારું કેટલામું આવી ગયું, સમીકરણ નંબર 3. ત્યારબાદ સમીકરણ 3 અને 2 એની અંદર એક્સ ની નિશાની કેવી છે ચલમાં, સોરી સહગુણકમાં, સરખી. સરખી નિશાની હોય એટલે હંમેશા શું થાય, બાદ બાકી. તો સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને શું કરો, બાદ. તો ડાબી બાજુ સમીકરણ શું કરીએ પેલા, બાદ બાકી, એટલે સમીકરણ 3 ની ડાબી બાજુ ઓછા સમીકરણ 2 ની ડાબી બાજુ બરાબર સમીકરણ 2 ની જમણી બાજુ, એટલે 16 ઓછા સમીકરણ 2 ની જમણી બાજુ એટલે ઓછા 7. હવે કાઉન્સ છોડો, 4x + 4x + 6y - (-+-6y) = 16 - 7 = 9, +4x + 4x + 6y - (9+-6y) = 9 એટલે જમણી તરફ આવ્યું 9 અને ડાબી તરફ આવ્યું 0. આની પહેલા પણ આપણે વાત થઈ ગઈ હતી સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આ રીતનો જવાબ આવે 0 = 9 કે 0 = કોઈ પણ સંખ્યા, ત્યારે એમનો ઉકેલ ખાલી ગણ એટલે કે એક પણ ઉકેલ મળે નહીં. બરોબર, ખાલી ગણ ન લખવું હોય તેની જગ્યાએ આ રીતે પણ લખી શકો, એક પણ ઉકેલ મળે નહીં. બંને વસ્તુ કેવી છે તો કે સાચી. દાખલા તરીકે અહીંયા તમને જવાબ 9 = 9 મળ્યો હોત તો અહીંયા તમારે જવાબમાં શું લખવાનું થાય તો કે અનંત ઉકેલ મળે, પરંતુ અહીં 0 = કોઈ સંખ્યા મળી એટલે આનો જવાબ શું આવે તો કે એક પણ ઉકેલ મળે નહીં. તો આ આપણું ઉદાહરણ નંબર 12 કેવું થઈ ગયું, કમ્પ્લીટ. ત્યારબાદ ઉદાહરણ નંબર 13 પાઠ્યપુસ્તકના પેજ નંબર 47 ઉપર રકમ જોઈએ. પેલા બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યાઓ છે તે પણ મેળવો. તો સ્ટુડન્ટ્સ અહીં કઈક સંખ્યાની વાત થઈ છે 2, પછી એની અદલા બદલી. તો પેલા આપણે વાત કરી લઈએ કે સંખ્યા હોય બે અંકની તો એની અંદર શું હોય તો કે દશકનો અંક અને એકમનો અંક. તો આપણે એ મેળવવાનું છે તો એને ધારી લઈએ. ધારો કે બે અંકોની પ્રથમ સંખ્યાના દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. હવે મૂળ સંખ્યા શું થાય એટલે કે સંખ્યા, તો કે આપણે 56 હોય એમાં આપણે 10 × 5 એટલે કે દશકનો અંક વત્તા એકમનો અંક કરો એટલે 56 મળે કે ન મળે,
દસ ગુણ્યા પાંચ એટલે પચાસ, પ્લસ છ છ એટલે પચાસ વત્તા છ એટલે છપ્પન. તો તેવી જ રીતે મારે આ એક્સ અને વાય ના સ્વરૂપમાં જો સંખ્યાને લખવી હોય તો આ રીતે લખાય, દસ ગુણ્યા દશક નો અંક વત્તા એકમ નો અંક, તો મૂળ સંખ્યા શું થઈ ગઈ, દસ એક્સ વત્તા વાય. ત્યારબાદ વાત કરવામાં આવી છે અંકોની અદલા બદલી, તો એને સમજવા અહીંયા ઉદાહરણ જોઈએ. છપ્પન હોય મૂળ સંખ્યા, એની અદલા બદલી કરતા નવી સંખ્યા કેવી આવે, તો કે દશક નો અંક હતો એ એકમ નો અંક થઈ જાય, ને એકમ નો અંક હતો એ દશક નો અંક. એટલે કે છપ્પન હોય એટલે કેવા થઈ ગયા, પાસઠ થઈ ગયા. તો હવે અંકોની અદલા બદલી કરતા દશક નો અંક કેટલો થઈ જાય, એક્સ હતો એમાંથી વાય, અને એકમ નો અંક વાય હતો એમાંથી એક્સ. તો હવે આ નવી સંખ્યા કઈ થાય અદલા બદલી કરતા, તો કે દસ ગુણ્યા દશક નો અંક એટલે દસ વાય વત્તા એકમ નો અંક એક્સ. આટલી ખબર પડી. આગળ રકમમાં કીધું છે કે અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો 66 છે, આવું આપણને રકમમાં આપી દીધું. તો આ નવી સંખ્યા અને મૂળ સંખ્યા બેનો હું લીધો અહીં સરવાળો. મૂળ સંખ્યા છે દસ એક્સ વત્તા વાય, તો દસ એક્સ વત્તા વાય વત્તા નવી સંખ્યા દસ વાય વત્તા એક્સ બરાબર 66. દસ એક્સ વત્તા એક્સ એટલે થાય 11x, વાય વત્તા દસ વાય એટલે 11y બરાબર 66 ના 66. બંને માંથી 11 કેવા નીકળે, સામાન્ય, એટલે અંદર વધે, એક્સ વત્તા વાય બરાબર 11 ગુણ્યા 6 એટલે બંને તરફથી 11 કેવા થઈ ગયા, કેન્સલ. તો અહીં આપણે પેલું સમીકરણ મળ્યું, એક્સ વત્તા વાય બરાબર 6. ત્યારબાદ આગળ જોઈએ તો રકમમાં કીધું છે કે જો તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય તો તે સંખ્યા મેળવો. એટલે કે આપણો દશકનો અંક એક્સ અને એકમનો અંક બરાબર વાય ધારેલ હતું. હવે બંનેનો તફાવત કેટલો છે, બે. હવે અત્યારે આપણને ખ્યાલ નથી કે બંનેમાંથી કયો અંક મોટો છે, અને તફાવત છે ધન આપ્યો, એટલે હંમેશા મોટામાંથી નાનું બાદ કરો તો જ જવાબ કેવો મળે, પ્લસમાં. એટલે એક વખત આપણે લખી શકીએ એક્સ ઓછા વાય બરાબર બે, અને બીજી વાર લખાય વાય ઓછા એક્સ બરાબર બે. એટલે કે આપણને અહીં બીજા બે સમીકરણ મળ્યા, બે અને ત્રણ. એટલે કે આપણે એક વખત સમીકરણ એક અને બે નો લોપ કરીશું, અને બીજી વાર સમીકરણ એક અને ત્રણ નો લોપ કરીશું. તો ચાલો પેલા આપણે જોઈએ સમીકરણ એક અને સમીકરણ બે નો લોપ. હવે એમાં સમીકરણ એક અને બે ની અંદર આપણા વાય ના સહગુણક કેવા છે, સરખા છે. નિશાની બે માં કેવી છે, વિરુદ્ધ. તો નિશાની વિરુદ્ધ હોય તો શું થાય, એની અંદર સરવાળો થશે, બરોબર. તો ચાલો એ જોઈ લઈએ, તો કે સમીકરણ એક અને બે નો સરવાળો કરતા, એટલે ડાબી બાજુ સરવાળો, જમણી બાજુનો જમણી બાજુ સરવાળો. તો ડાબી બાજુ સમીકરણ બે, સોરી, એક લખું, એક્સ વત્તા વાય વત્તા સમીકરણ બે ની ડાબી બાજુ લખો, એક્સ ઓછા વાય બરાબર ના બરાબર. ત્યારબાદ સમીકરણ એક ની જમણી બાજુ છ વત્તા સમીકરણ બે ની જમણી બાજુ વત્તા બે. એક્સ પ્લસ વાય ના એક્સ પ્લસ વાય પ્લસ એક્સ ના પ્લસ એક્સ વત્તે ઓછે ઓછા વાય બરાબર ના બરાબર. છ વત્તા બે એટલે 8, વત્તા વાય ઓછા વાય કેન્સલ, એક્સ વત્તા એક્સ એટલે 2x બરાબર 8 ના બરાબર 8. બે ગુણાકારમાં છે, બરાબર ની વલી બાજુ જાય એટલે ભાગાકારમાં. 4 2 8 એટલે 2 2 કેન્સલ, તો એક્સ બરાબર કેટલા આવ્યા, 4.
હવે આ x બરાબર 4 છે એ આપણે સમીકરણ 2 ની અંદર મૂકશું તો સમીકરણ 2 માં x ની જગ્યાએ 4 માઈનસ y ના માઈનસ y બરાબર 2 ના બરાબર 2 માઈનસ y બરાબર ની ઓલી બાજુ જાય એટલે પ્લસ y પ્લસ 2 બરાબર ની જમણી ડાબી બાજુ આવે એટલે માઈનસ 2 એટલે 4 ઓછા 2 એટલે જવાબ મળશે 2 તો અહીં x બરાબર 4 અને y બરાબર 2 મળ્યા તેથી આ મુજબ આપણને મળતી મૂળ સંખ્યા કઈ હતી 10x વત્તા y એટલે 10 ના 10 x ની જગ્યાએ કેટલા 4 પ્લસ 2 ના 2 10 4 40 પ્લસ 2 ના પ્લસ 2 40 વત્તા 2 એટલે 42 તો અહીં સમીકરણ 1 અને 2 ઉપરથી કઈ સંખ્યા મળી 42 મળી પડી ખબર હવે આપણે સમીકરણ 1 અને 2 નું જોઈ લીધું ત્યારબાદ જોઈએ સમીકરણ 1 અને 3 નો લોપ કરીએ તો અહીં પણ સમીકરણ 1 અને 3 ની અંદર જો x નો સહગુણક સરખો છે અને નિશાની વિરુદ્ધ છે એટલે સરવાળો થઈ જાય તો ન્યા લખીએ સમીકરણ 1 અને સમીકરણ 3 નો સરવાળો કરતા તો સમીકરણ 1 ની ડાબી બાજુ x વત્તા y વત્તા સમીકરણ 3 ની ડાબી બાજુ y ઓછા x સમીકરણ 1 ની જમણી બાજુ 6 વત્તા સમીકરણ 2 ની સોરી 3 ની ડાબી બાજુ એટલે 2 ડાબી બાજુની પણ જમણી બાજુ હવે કૌંસ છોડો x વત્તા y વત્તા y ના y વત્તે ઓછે ઓછા x 6 વત્તા 2 એટલે 8 x કેન્સલ થઈ જાય y વત્તા y એટલે 2y બરાબર 8 2 ઓલી બાજુ જાય એટલે y બરાબર 8 ના છેદમાં 2 અહીં 4 2 8 એટલે 2 2 કેન્સલ તો y બરાબર કેટલા આવ્યા 4 y બરાબર 4 હે આપણે કેમાં મૂકી દઈએ સમીકરણ 3 અથવા 1 માં તો અહીં સમીકરણ 1 માં y બરાબર 4 મૂકતા તો ભાઈ x ના x y ની જગ્યાએ કેટલા 4 બરાબર 6 પ્લસ 4 ઓલી બાજુ એટલે કેવા માઇનસ તો x બરાબર કેટલા આવી ગયા 6 ઓછા 4 એટલે 2 તો અહીંથી આપણા x ને y કેવા થઈ ગયા તૈયાર હવે આપણી નવી સંખ્યા શું હતી અદલા બદલી કર્યા પછીની તો e સંખ્યા આપણી હતી 10y વત્તા x હતી 10 ના 10 y બરાબર તો હવે x બરાબર 2 મળ્યું તો આપણી સંખ્યા કઈ હતી તો કે 10x વત્તા y તો 10 ના 10 x ની જગ્યાએ 2 વત્તા y y કેટલા હતા 4 10 2 20 વત્તા 4 એટલે કેટલા આવે 24 તો અહીં તમે જુઓ કે આપણી માંગેલ સંખ્યા કઈ થઈ એની પહેલા કઈ મળી હતી 42 અને બીજી કઈ થઈ ગઈ 24 તો આ રીતે તમને જવાબ કેટલો મળે બે સંખ્યાઓ આવી મળે 42 અને 24 તો આપણું ઉદાહરણ નંબર શું થઈ ગયું 13 તો સ્ટુડન્ટ્સ અહીં આપણે લોકની રીત જોઈ તથા ઉદાહરણ આપણે બીજા કેટલા જોયા તો કે ઉદાહરણ નંબર 11 12 અને 13 અને સ્ટુડન્ટ્સ તમે સાધ્યના દાખલા પણ ગણજો જો એમાંથી ન આવડે તો એ કમેન્ટ સેક્શનની અંદર તમે લખી દેજો ક્રમ લખી દેજો અથવા ઇન્સ્ટાગ્રામનું મારું પેજ છે એની અંદર તમને પિક મોકલી દેજો જે ન આવડતો એ રકમનો તો એ ગણી નાખીશ અને તમને પાછો સેન્ડ બેક કરી દઈશ એટલે સાધ્યના દાખલા પણ ગણતા રહેજો સાથોસાથ અને જે ન આવડે એ કહેજો બરાબર હવે આના પછી આપણે એક જ રીત શીખવાની છે ચોકડી ગુણાકારની રીત અને એના પછી પરિવર્તિત સમીકરણો એટલે કે હવે આપણે નેક્સ્ટ બે લેક્ચર છે એ આ ચેપ્ટરના છે ત્યારબાદ આ ચેપ્ટર છે કેવું થઈ જશે તો કે પૂર્ણ થઈ જશે જોત જોતાની અંદર આપણે કેટલી રીત શીખી ગયા તો કે સૌ પ્રથમ આપણે શીખા કઈ રીતે સમીકરણ બનાવવું ત્યારબાદ શીખા આદેશની રીત ત્યારબાદ આલેખની રીત અને આજે શીખા લોકની રીત
અને આના પછી છેલ્લી રીત એટલે કે ચોકડી ગુણાકારની રીત નેક્સ્ટ લેક્ચરમાં, અને એના પછીના લેક્ચરની અંદર આપણે શીખવાનું છે કે સમીકરણ હે એને જો છેદમાં આવ્યા હોય એક્સ કહેવાય તો એને કઈ રીતે પરિવર્તિત કરી નવા સમીકરણ બને. તો આજના લેક્ચર માટે બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા નવા વિડીયો છે એ હું અપલોડ કરું છું એની લિંક આપણને